हेलो एवरीवन, गुड मॉर्निंग। याद रखो आ स्वाध्याय ऊंघ उड़ाड़ी ना दे, अने ऊंघ उड़ी जशे ने तो ज तमे तैयारी करशो, ए पण एटलू जरूरी छे, याद रखो। हवे आ स्वाध्यायमां महत्तम न्यूनतमनी जे वात करीए छे, एमां जे पहला दाखला ने मैं जे चार दाखला तमने कराया ए पहली रीत थी। अहींयाथी बे ब्रांच छे, જે બીજી રીત છે એ કોઈક જ દાખલામાં આપણે કરવાના છે, બધા દાખલામાં નહીં, પણ આ પહેલા દાખલામાં તો આજે કરીશું। એ રીત શું કહેવા માંગે છે તો જુઓ, તમને એવું કે એક્ઝામમાં કે જેમ કે આપણે શું કરીએ છીએ તો કે એફ એફ વિધેય આપેલું હોય, એફ ડેશ એક્સ લઈએ, એના બરાબર ઝીરો લઈએ એટલે એક્સના મૂલ્યો મળે, તેને કહેવાય નિર્ણાયક મૂલ્યો। એને આપણે પ્રથમ વિકલિતની કસોટી કહીશું। પ્રથમ વિકલિતની કસોટીથી આપણે નિર્ણાયક મૂલ્યો મળશે, એ નિર્ણાયક મૂલ્યોને આપણે એફ ડબલ ડેશમાં મૂકીશું। એફ ડબલ ડેશ ધન મૂલ્ય આપે તો ત્યાં આગળ ન્યૂનતમ છે, અને ઋણ મૂલ્ય આપે તો ત્યાં વિધેય મહત્તમ છે, આપણે જાણીએ છીએ। તો મહત્તમ ન્યૂનતમ એ દ્વિતીય નિર્ણાયક દ્વિતીય વિકલિતની કસોટીથી થયું, તો એમ આપણી પાસે બે વિકલિતની કસોટી આવે, એક પ્રથમ વિકલિતની કસોટી જ્યાંથી આપણને નિર્ણાયક મૂલ્યો મળે, ક્રિટિકલ વેલ્યુઝ મળે, અને દ્વિતીય વિકલિતની કસોટીથી મહત્તમ કે ન્યૂનતમ એવું આપણે નક્કી કરી શકીએ। પણ હવે એક્ઝામમાં તમને એવું કીધું કે માત્ર પ્રથમ વિકલિતની કસોટીથી મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવો તો તમારે દ્વિતીય વિકલન કરવાનું રહેતું નથી। આ દાખલાની રકમ જ એવી છે કે અહીંયા દ્વિતીય વિકલન આપણે કરવાનું આવશે જ નહીં, એટલે અહીંયા હેડિંગમાં એવું કહેવાની જરૂરત જ નથી કે પ્રથમ વિકલિતની કસોટીથી મહત્તમ ન્યૂનતમ નક્કી કરો, એ ઇનડાયરેક્ટલી કહી દીધું છે, પણ કે ક્યારેક તો તમારે કમ્પલસરી એ રીત કરવી પડે। એ રીત છે શું એ આપણે જોઈએ। તો પહેલા હું તમને સમજાવી દઉં કે દાખલા તરીકે કોઈ વક્ર આપણી પાસે y is equal to fx બરાબર। હવે તમારે ધારો કે એનો અભ્યાસ આ અંતરાલમાં કરવાનો છે, એટલે તમે f x બરાબર 0 લીધું, એટલે x ના તમને બે જ મૂલ્યો મળશે, મહત્તમ અને ન્યૂનતમ। એટલે ત્યાં મહત્તમ છે કે ન્યૂનતમ એ ખબર નથી, તમે માત્ર પ્રથમ વિકલન કર્યું એટલે બે નિર્ણાયક મૂલ્યો મળ્યા। હવે તમે દ્વિતીય વિકલન કરીને એમાં કિંમત મૂકી નથી શકતા, તો એ સંજોગોમાં તમારે શું કરવું પડે? ધારો કે આ આપણું પહેલું નિર્ણાયક મૂલ્ય છે, તો એનો એક ડાબી બાજુનો અંતરાલ અને એક જમણી બાજુનો અંતરાલ આપણે બનાવવાનો, એના માટે કોઈ ચોક્કસ રકમ આપેલી જશે। હવે જો ડાબી બાજુના અંતરાલમાં એ વધતું વિધેય હોય, જો એફ ડેશ એક્સ ધન થશે આમ વધે છે, જમણી બાજુના અંતરાલમાં ઘટતું વિધેય હોય એટલે કે એફ ડેશ એક્સ ઋણ થાય, તો સમજવાનું કે આ તેનું મહત્તમ મૂલ્ય છે, વધતા 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 મહત્તમ થયું અને પછી ઘટવા માંડ્યું। તો જો વિધેય ડાબી બાજુના અંતરાલમાં વધતું હોય, જમણી બાજુના અંતરાલમાં ઘટતું હોય, તો આ નિર્ણાયક મૂલ્ય આગળ વિધેય મહત્તમ મૂલ્ય આપશે। એ જ રીતે બીજાની વાત કરીએ તો ડાબી બાજુનો અંતરાલ અને જમણી બાજુનો અંતરાલ, જો ડાબી બાજુના અંતરાલમાં વિધેય ઘટતું વિધેય હોય અને જમણી બાજુના અંતરાલમાં વિધેય વધતું વિધેય હોય, તો ચોક્કસપણે કહી શકાય કે અહીંયા વિધેય ન્યૂનતમ કિંમત આપશે। બસ આ જ વસ્તુ સાથે હું આ દાખલો તમને કરાવું છું। જ્યારે તમને એવું કહેવામાં આવે કે માત્ર પ્રથમ વિકલિતની કસોટીથી નક્કી કરો ત્યારે, અથવા આ પ્રકારનો માનાંક વાળો દાખલો હોય ત્યારે, તમારે પ્રથમ વિકલિતની કસોટીથી જ નક્કી કરવાનું છે, યાદ રાખજો। ચલો જોઈએ આપણા દાખલો। સૌથી પહેલા તમારે અહીંયા માનાંક દૂર કરવું પડે, માનાંક દૂર કરવા માટે x + 2 નું મૂલ્ય ધન છે કે ઋણ નક્કી કરવું પડે। તો જો x + 2 જ્યાં ધન હશે ત્યાં મોડ x + 2 ઇઝ x + 2, અને x + 2 જ્યાં ઋણ હશે ત્યાં મોડ x + 2 ઇઝ માઇનસ x + 2 આપણે કહી શકીએ। તો જો પહેલી શરત કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ 2, તો માઇનસ 2 ને ડાબી બાજુમાં લાવો, માઇનસ 2 ને ડાબી બાજુમાં લાવશો તો x + 2 ધન થશે, x + 2 ધન થશે તો fx બરાબર શું લખી શકાય, x + 2 - 1
इक्वल टू एक्स प्लस वन, अने जो एक्स लेस देन माइनस टू तो तब माइनस टू ने डाबी बाजू में ले जाओ तो एक्स प्लस टू रूण थसे, आ संजोगों में एफ एक्स थसे माइनस एक्स प्लस टू माइनस वन इज इक्वल टू माइनस एक्स माइनस टू माइनस वन इज माइनस एक्स माइनस थ्री। आम विधेय ने अपने बे पार्ट मळशे जोई वेल्यू, देयरफॉर एफ एक्स इज इक्वल टू समझो बराबर एक्स प्लस वन क्यारे जयरे एक्स ग्रेटर देन ऑर इक्वल टू माइनस टू, अने आनु थशे विधेय माइनस एक्स माइनस थ्री वेन एक्स लेस देन माइनस टू, माइनस एक्स माइनस थ्री वेन एक्स लेस देन माइनस टू। आटली वस्तु क्लियर थी गई। હવે પ્રથમ વિકલિતની કસોટીથી કીધું છે બરાબર સમજો, અચ્છા કીધું નથી પણ હવે તમે અહીંયા દ્વિતીય વિકલન આવા જશો તો ફસાઈ જશો, કારણ કે તમારી પાસે નિર્ણાયક મૂલ્યો તો છે નહીં, નિર્ણાયક મૂલ્યો વગર તમારે માત્ર માઇનસ બે આગળ ચર્ચા કરવાની છે બરાબર। તો જો પેન, હવે હું ડાબી બાજુનો જમણી બાજુનો અંતરાલ લઉં છું એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ માઇનસ ટુ, તો માઇનસ બે ની જમણી બાજુની વાત ચાલે છે તો f ડેશ x હું એનું પ્રથમ વિકલન લઉં છું, પ્રથમ વિકલન થશે 1 which is greater than 0, એનો મતલબ એવો થયો કે માઇનસ 2 થી જમણી બાજુના અંતરાલમાં f વધતું વિધેય છે એવું આપણે કહી શકાય। therefore ઓપન ઇન્ટરવલ માઇનસ 2 ટુ c માં c એટલે કોઈ માઇનસ 2 થી મોટી સંખ્યા f વધતું વિધેય છે, તથા x less than minus 2 તો f dash x, હવે x less than minus 2 એટલે એટલે આ વિધેય મારે લેવાનું, હું એનું વિકલન કરીશ તો minus 1 મળશે which is less than 0, therefore open interval c to minus 2 માં f ઘટતું વિધેય છે, એનો મતલબ એવો થયો કે માઇનસ બે ની, હવે તમે એ વિચાર કે ધારો કે માઇનસ બે છે, માઇનસ બે ની ડાબી બાજુમાં વિધેય ઘટતું વિધેય છે, માઇનસ બે ની જમણી બાજુમાં વધતું વિધેય છે, તો એક્ઝેક્ટ માઇનસ બે આગળ તે ન્યૂનતમ કિંમત આપશે, ધેરફોર એફ, ધેરફોર એફ એ એક્સ બરાબર માઇનસ બે આગળ સ્થાનીય ન્યૂનતમ છે। હવે ન્યૂનતમ મૂલ્ય આપશે કોણ? વિધેય પોતે। મેં તમને પહેલા જ કીધું કે વિધેયનું મહત્તમ ન્યૂનતમ મૂલ્ય વિધેય જ આપશે, એણે કોઈને સત્તા નથી આપી મહત્તમ ન્યૂનતમ મૂલ્ય આપવાની, એણે ખાલી કસોટીઓની જ વાત કરી છે। પ્રથમ વિકલનને કીધું કે તારે નિર્ણાયક મૂલ્યો આપવાના, દ્વિતીય વિકલનને કીધું તારે માત્ર સર્ટિફિકેટ આપવાનું કે અહીંયા મહત્તમ ને અહીંયા ન્યૂનતમ, મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો તારે આપવાના નથી, તો એ મૂલ્ય આપશે કોણ? વિધેય પોતે। ચલ f માઇનસ 2 તમે x ની જગ્યાએ માઇનસ 2 ટીકાવો તો મોડ માઇનસ 2 પ્લસ 2 માઇનસ 1 ઇઝ માઇનસ 1, f એ x બરાબર 2 માઇનસ 2 આગળ સ્થાનીય ન્યૂનતમ છે અને x આ માઇનસ 1 એ તેનું ન્યૂનતમ મૂલ્ય છે, એ તેનું ન્યૂનતમ મૂલ્ય છે। તો મેં અહીંયા ક્યાંય દ્વિતીય વિકલન નથી કર્યું અને છતાં મેં બીજી રીતે એનું ન્યૂનતમ મૂલ્ય નક્કી કર્યું, મહત્તમ મૂલ્ય આપણને અહીંયા મળતું નથી, આ પ્રકારના દાખલા મેં યાદ રાખજો, કારણ કે અંતરાલ જ નથી આપ્યો અને નિર્ણાયક મૂલ્યો નથી મળવાના, કેવી રીતે તમે નક્કી કરશો? તો બસ આપણો દાખલો અહીંયા પૂરો થઈ જાય છે। હવે બીજો દાખલો એક્ઝેક્ટ આવો છે, gx is equal to મોડ x plus 1 plus 3, એ તમને હોમવર્કમાં આપું છું આ પ્રકારની પ્રેક્ટિસ માટે, આપણે જઈએ છીએ ત્રીજા દાખલામાં। હવે ત્રીજા બીજાનો ત્રીજો દાખલો, તો ત્રીજા દાખલાની વાત કરું તો એની અગાઉ કંઈક અલગ છે, પણ આજે હું તમને એ અદર બતાવીશ ને તો તમે ઓર કન્ફ્યુઝ થશો, જે આવતાની સાથે મેં વાત કરી ઊંઘ ઉડાડવાની, એ આ આ દાખલો તો હવા કાઢી નાખશે ઊંઘ ઉડાડવાની જોડે જોડે। તો અત્યારે હું તમને બીજી રીતે કરાવું છું, એની જે અસલી અદા છે એ
હું આના પછીના એક કે બે લેક્ચરમાં દાખલો ફરીથી લઈશ અથવા તમને આવડી જ જશે કારણ કે આના જેવા બીજા દાખલા આવશે ત્યાં સમજાઈ જશે હું અલગ રીતે કરાવું છું જો આપણે જાણીએ છીએ કે માઇનસ વન લેસ ધેન ઓર ઇક્વલ ટુ સાઇન ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વન સાઇન વિધેયનો વિસ્તાર માઇનસ વન થી વન છે અને વિસ્તાર ખૂણા ઉપર આધાર રાખતો નથી વિસ્તાર ખૂણા ઉપર આધાર રાખતો નથી હવે આ સ્વરૂપ બનાવવા માટે પાંચ ઉમેરતા ધેટ ઇમ્પ્લાઇઝ આમાં પાંચ ઉમેરો તો ફોર લેસ ધેન ઓર ઇક્વલ ટુ સાઇન ટુ એક્સ પ્લસ ફાઈવ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સિક્સ આનું બીજું નામ છે એચ એક્સ સો ધેટ ઇમ્પ્લાઇઝ ફોર લેસ ધેન ઓર ઇક્વલ ટુ એચ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સિક્સ ધેટ ઇમ્પ્લાઇઝ એચ એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ ફોર સિક્સ એનો મતલબ એવો થયો કે એચ એક્સ નું નાનામાં નાનું એટલે કે ન્યૂનતમ મૂલ્ય મળશે ચાર અને મોટામાં મોટું એટલે મહત્તમ મૂલ્ય મળશે છ આમ એચ એક્સ ઇક્વલ ટુ સાઇન ટુ એક્સ પ્લસ ફાઈવ નું મમું છ છે તથા ન્યુમું ચાર છે ના આમાં મેં પ્રથમ વિકલિતની કસોટી બતાવી કે ના દ્વિતીય વિકલિતની જો તમે એવું કરવા માંગતા હોય તો એ રીત હું બતાવવાનો છું આટલાથી આપણું કામ પતતું નથી બટ આ પણ એક રીત છે માનો કે તમને એમસીક્યુમાં પૂછાયો તો તમે આ રીતે કરી શકો છો ભાઈ આ દાખલો બી કરી શકો છો આ દાખલો બી કરી શકો છો એમસીક્યુમાં લાંબી રીત કરવાની જરૂર નથી આપણી અગિયારમાં ની ટોકી રીતથી બધા દાખલા કરી શકાય હવે એમસીક્યુમાં તમને આ દાખલો પૂછે તાર બરાબર ધ્યાન રાખજો આ લેક્ચર બહુ ખતરનાક છે એમસીક્યુમાં તમને આ દાખલો પૂછાય કે તેનું ન્યૂનતમ મૂલ્ય ખાલી જગ્યા છે તો આ બધી લમણાજી કરવાની જરૂર નથી ફોર એમસીક્યુ તમારે શું કરવાનું તો જુઓ પ્રત્યેક એ ગઈ વખતે મેં બતાવ્યું હતું x belongs to r માટે યાદ હોય તો પહેલા દાખલામાં બંને રીત બતાવી છે એટલે એમસીક્યુ માટે આપણે ટૂંકી રીત લેવાની પ્રત્યેક x belongs to r માટે x plus 2 belongs to r હવે હું એનું માનક લઉં છું સો મોડ x plus 2 is greater than or equal to 0 હવે એક બાદ કરો આપણે આ સ્વરૂપ બનાવવામાં રસ છે સો ધેટ ઇમ્પ્લાઇઝ મોડ x plus 2 minus 1 is greater than or equal to minus 1 આનું બીજું નામ fx છે સો fx is greater than or equal to minus 1 તો fx નું મૂલ્ય minus 1 કે તેથી મોટું છે આથી તેનું નાનામાં નાનું મૂલ્ય minus 1 છે સો minus 1 is the minimum value માઇનસ વન ઇઝ ધ મિનિમમ વેલ્યુ તો અહીંથી બી નક્કી થયું પણ આ એમસીક્યુ ની રીત થઈ આ શોર્ટકટ થઈ તો રીત બંને યાદ રાખો હું એવું નથી કહેતો કે આ જ રીત પકડી રાખો તમને એમ કે ભાઈ પ્રથમ વિકલિતની કસોટી થી તો પછી તમારે આ રીત કમ્પલસરી કરવી જ પડે બરાબર ના બી કીધું હોય તો એ આપણા કોર્સમાં વિકલનની રીત જ છે પણ એમસીક્યુમાં હોય તો રીતનું મહત્વ નથી તો રિમેમ્બર ઇટ કે આ પ્રકારના દાખલા મેં પહેલા જ કીધું યાર કે એ આમ લખવામાં ભલે નાના છે સરળ લાગતા પણ આપણે એની પર ફોકસ કરવું પડે ચલો પાંચમો દાખલો હવે આની જેવો જ ત્રીજા જેવો ચોથો દાખલો છે એ પણ હું તમને હોમવર્કમાં આપું છું અને હું સીધો પાંચમો દાખલો કરાવું છું કે hx is equal to x plus 1 x belongs to open interval minus 1 to 1 ભાઈ આનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવા માટે તમે બંને રીત કરી જુઓ બંને રીત હું બતાવું છું પહેલા વિકલનની કસોટી ચલો મેં h dash x બરાબર એક પ્રથમ વિકલન કર્યું h dash x that is 1 હવે h dash x એ x belongs to minus 1 to 1 માટે ક્યારે 0 થવાનું નથી જે x belongs to ક્યારે h dash x therefore h ને મહત્તમ મૂલ્ય કે ન્યૂનતમ મૂલ્ય ન મળે h ને મહત્તમ મૂલ્ય કે ન્યૂનતમ મૂલ્ય ન મળે આ પ્રથમ વિકલિતની કસોટી નીકળી હવે તમને એમ થાય કે સાહેબ આપણી રીતે કરો આપણી રીતે જો
प्रत्येक x belongs to open interval minus 1 to 1. That implies minus 1 less than x less than 1. અહીંયા વિવૃત અંતરાલ છે, સમવૃત અંતરાલ નથી, એટલે ઇક્વલ ટુ નું ચિહ્ન નહીં આવે. હવે x plus 1 માં રસ છે એટલે મેં 1 ઉમેર્યું, તો 0 less than x plus 1 less than 2. That implies 0 less than hx less than 2. That implies hx belongs to open interval 0 to. હવે મને એમ કહો કે ભાઈ આ અંતરાલમાં h નું નાનામાં નાનું મૂલ્ય કયું? તો કે જે 0 થી મોટું છે. પણ કયું? કેનોટ સે. 0 થી મોટા તો બહુ બધા મૂલ્યો છે, સો આપણે ચોક્કસપણે ના કહી શકીએ. કારણ કે કોઈ પણ મૂલ્ય કરતા નાનું મૂલ્ય મળશે તો કોઈ એમ કે 0.00001 તો હું કોઈ 1 0 વધારે ટીકે દે વચ્ચે. તમે 10 0 કહો તો વચ્ચે 11 0 કહો, તમે 50 0 કહો તો વચ્ચે 51 0 કહો, મીન્સ ધેર ઇઝ નો એન્ડ. સો કેન નોટ સે કે ભાઈ આમાં ન્યૂનતમ મૂલ્ય કયું, મહત્તમ મૂલ્ય કયું. ધેરફોર એચ ને મમુ કે ન્યૂ ન મળે, એચ ને મમુ કે ન્યૂ ન મળે. કારણ કે આ દાખલા આમ ભલે સામાન્ય લાગતા, હું સીધે સીધા કરાવી દઉં, સીધી રીતે લખાઈ દઉં તો તમને ના સમજ પડે, પણ જ્યારે હેડિંગમાં લખ્યું હોય કે માત્ર આ જ રીતે કરો, પ્રથમ વિકલિતની કસોટી ફલાણું ઢેકણું, તો તમે ફસાઈ જાઓ. આ દાખલો પણ એ જ રીતનો છે, બરાબર. સો લખી લો ઝડપથી એટલે આગળ જઈએ. ચલો દાખલા નંબર 3, ધીરે 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 બઢિયા દાખલા તરફ આપણે જઈ રહ્યા છીએ. હેડિંગમાં આપણને એવું કીધું છે કે ફાઇન્ડ ધ લોકલ મેક્સિમમ એન્ડ લોકલ મિનિમમ, સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો નક્કી કરો. ઇફ એની ઓફ ધ ફોલોઈંગ ફંક્શન્સ, ફાઇન્ડ ઓલ્સો ધ લોકલ મેક્સિમમ એન્ડ લોકલ મિનિમમ. લોકલ મેક્સિમા લોકલ મિનિમા, સ્થાનીય મહત્તમ સ્થાનીય ન્યૂનતમ એ નક્કી કરો. હવે જો તમને સમૃદ્ધ અંતરાલ આપેલો હોય તો જ નિરપેક્ષ મહત્તમ ન્યૂનતમની વાત આવે. નિરપેક્ષ મહત્તમ ન્યૂનતમ એ આપણી ચોપડીનો શબ્દ છે, વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ એ જૂની ગુજરાત બોર્ડની ચોપડીનો શબ્દ છે. પેપરમાં બેમાંથી કંઈ પણ હોઈ શકે, બંનેનો મતલબ એક સમજજો. આમ તો એબ્સોલ્યુટ મેક્સિમમ મિનિમમ અને ગ્લોબલ મેક્સિમમ મિનિમમ એકદમ ડિફરન્ટ વર્ડ્સ છે, એ પણ તમને કહી દઉં. પણ એકોર્ડિંગ ટુ બુક આપણે એવું વિચારીશું, બંને વસ્તુ તમારા માટે સ્વીકાર્ય છે. કારણ કે જો ગુજરાત બોર્ડના સાહેબ પેપર કાઢવાના છે આપણું ગુજરાત બોર્ડનું, હવે એ વૈશ્વિક શબ્દ મૂકી દે તો કહેવાય નહીં, કંઈ ખોટો નથી, યાદ રાખજો, બરાબર. ચલો પહેલો દાખલો, fx = x² દેર ઇઝ નો ઇન્ટરવલ બિલોંગ્સ ટુ r માટે આપણે વાત કરવાની છે. તો સ્થાનીય મહત્તમ ન્યૂનતમ નક્કી કરો. સ્થાનીય માટે ચિંતા નથી, લોકલ મેક્સિમમ મિનિમમ છે. વૈશ્વિક અથવા નિરપેક્ષની જ ચિંતા છે, ધ્યાન રાખજો, બરાબર. ચલો હવે fx = x² આ બધામાં રસ્તો એકનો એક જ. અહીંયા હું માત્ર પ્રથમ વિકલન નહીં લો, હવે આપણી પેલી રીત લઈશું કે પ્રથમ વિકલન કરો, 0 લો, ત્યાંથી નિર્ણાયક મૂલ્ય મળશે, એને એફ ડબલ ડેસમાં મૂકો, જો ધન તો ન્યૂનતમ, ઋણ તો મહત્તમ, અને મૂલ્ય આપશે વિધેય પોતે. એફ ડબલ ડેસ માત્ર નક્કી કરશે કે મહત્તમ મૂલ્ય છે કે ન્યૂનતમ, ધ્યાન રાખજો. એફ ડેસ એક્સ is 2x, f dash x equal to 0 leta, 2x equal to 0, therefore x equal to 0. એક જ નિર્ણાયક મૂલ્ય મળ્યું, એક પણ મળી શકે, બે પણ મળે, ત્રણ પણ મળે, ચાર પણ મળી શકે, પણ ચાર નો દાખલો બહુ મોટો થઈ જાય, આપણા કોર્સમાં એવું લગભગ આવવાના ચાન્સીસ ઓછા છે, પણ 1-2-3 સુધીની વાત થઈ શકે. તો આ નિર્ણાયક મૂલ્ય થયું, આ નિર્ણાયક મૂલ્યને એફ ડબલ ડેસ માં મૂકવાનું છે. તો હવે પહેલા બોલાવો એફ ડેસ એક્સ ને, એફ ડેસ એક્સ ઇક્વલ ટુ 2x, ફરીથી એનું વિકલન કરો, એફ ડબલ ડેસ ઇઝ ઇક્વલ ટુ, હવે આનું મૂલ્ય એ મૂકતા એફ ડબલ ડેસ 0, એક જ નિર્ણાયક મૂલ્ય છે, પણ આ તો 2 જ રહેશે, કારણ કે અહીંયા એક્સ હોય તો મૂલ્ય બદલાય ને, x તો છે જ નહીં, એટલે f ડબલ ડેશ હંમેશને માટે ધન જ રહેશે. ધેરફોર f a
x बराबर जीरो आगर स्थानीय न्यूनतम छे। हवे विधेय न्यूनतम छे तो न्यूनतम मूल्य आपसे कौन? न्यूनतम मूल्य એટલે કે ક્રિટિકલ વેલ્યુઝ એક્સ્ટ્રીમ સોરી એક્સ્ટ્રીમ વેલ્યુઝ પણ કહી શકાય ને, ન્યૂનતમ મૂલ્ય એટલે એક્સ્ટ્રીમ વેલ્યુઝ આપશે કોણ? તથા તે ન્યૂનતમ મૂલ્ય વિધેય પોતે આપશે x બરાબર 0 એમાં મૂકો તો f0 = 0 સ્ક્વેર = 0 ધેરફોર સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય 0 છે. ક્લિયર પોઈન્ટ? ચલો તો આ રીતના દાખલા તમારા માટે ઈઝી છે, કોન્સેપ્ટ બધાનો સેમ છે, થોડોક રસ્તો બદલાઈ શકે છે, વ્હીકલ્સ ચેન્જ થઈ શકે છે, આ પણ એ જ રીતનો દાખલો. ચલો પહેલા પ્રથમ વિકલન g'x equal to 3x square minus 3 આ બંનેમાંથી 3 કોમન, then x square minus 1. હવે g'x equal to 0 લેતા 3 into x square minus 1 equal to 0, therefore x will be plus or minus 1. આપણને બે નિર્ણાયક મૂલ્યો મળ્યા એટલે એકમાં મહત્તમ મળશે ને એકમાં ન્યૂનતમ, બંનેમાં મહત્તમ મહત્તમ ના મળે, મહત્તમ પછી મહત્તમ લાવવા માટે ન્યૂનતમ આવવું જ પડે પછી મહત્તમ થાય. સો બેવ મહત્તમ અથવા બેવ ન્યૂનતમ હોય એ શક્ય નથી. ઇનકેસ તમે એવું લાવી બી દીધું તો તમે બહુ મોટા ગણિતશાસ્ત્રી કહેવાઓ, પણ યાદ રાખો હજી તમે નાના છો એટલે એ શક્ય નથી. સો હવે દ્વિતીય વિકલનમાં કિંમત મૂકવી છે, સો હવે એના માટે g'x ને બોલાવો. g'x equal to 3x square minus 3. So g'x will be 6x. બારા ફરતી કિંમતો મૂકીએ. Now g'1 is equal to 6 into 1 equal to 6 which is greater than 0. માટે ga x બરાબર 1 આગળ સ્થાનીય ન્યૂનતમ છે તથા g'' -1 is 6 into -1 is -6 which is less than 0, therefore ga x is equal to -1 આગળ સ્થાનીય મહત્તમ છે. હવે આ સ્થાનીય ન્યૂનતમ ને મહત્તમ મૂલ્ય આપશે કોણ? વિધેય પોતે. તો જો ધેરફોર સ્થાનીય મમુ એ કોણ આપશે? -1. તો g -1 ઇક્વલ ટુ -1 નો ક્યુબ -3 ઇન્ટુ -1 એટલે -1 પ્લસ 3 ઇક્વલ ટુ 2 તથા સ્થાનીય ન્યુમુ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય એ 1 આગળ આપશે. g1 is 1 cube minus 3 into 1 is 1 minus 3 is minus 2. બસ આટલું જ કરવાનું છે તમારે. આ એનો ખરેખર કોન્સેપ્ટ થયો, પછી થોડું આપો પાછું થાય જે અત્યાર સુધી હું કહેતો આવ્યો છું. આ બી બઢિયા દાખલો છે. sin x plus cos x 0 થી pi by 2, sin x minus cos x 0 થી 2 pi, અને મેં જે પેલો દાખલો જવા દીધો હતો એમાં કોઈ અંતરાલ કશી શરત નથી. ધ્યાન રાખજો ધીરે ધીરે એ દિશામાં જઈએ છે. પહેલા 0 થી pi by 2 લીધું, 0 થી 2 pi, પછી વ્યાપકવાદ ફોર ઓલ આર એ દાખલો આપણે કરવાનો છે. હું કરાવીશ તમને એક જ લેક્ચર છોડી, પહેલા આની ચર્ચા કરીએ. h'x sin x નું વિકલિત cos x cos નું માઇનસ sin x h'x ઇક્વલ ટુ 0 લેતા cos x માઇનસ sin x ઇક્વલ ટુ 0, ધેરફોર sin x ને સામે આપ્યું તો sin x ઇઝ ઇક્વલ ટુ cos x, ધેરફોર tan x ઇઝ ઇક્વલ ટુ 1. હવે tan નું મૂલ્ય
वन जीरो थी पाई बाय टू मां क्या मळे तो के मात्र पाई बाय फोर है एक्स इज इक्वल टू पाई बाय फोर એટલે આપણને એક જ નિર્ણાયક મૂલ્ય મળ્યું અને એફ ડબલ ડેશ માં મૂકું છું તો હવે પાછું એચ ડેશ ને બોલાવો એચ ડેશ એક્સ ઇક્વલ ટુ કોસ એક્સ માઇનસ સાઇન એક્સ એચ ડબલ ડેશ એક્સ કોસ એક્સ નું વિકલિત સાઇન એક્સ નું એચ ડબલ ડેશ પાઈ બાય ફોર નિર્ણાયક મૂલ્ય અહીંયા મૂક્યું इक्वल टू माइनस साइन पाई बाय फोर माइनस कॉस पाई बाय फोर माइनस वन अपॉन रूट टू माइनस वन अपॉन रूट टू ये बनेगा माइनस रूट टू विच इज लेस देन जीरो माटे एफ अथवा एच ए एक्स इज इक्वल टू पाई बाय फोर आगर स्थानीय महत्तम छे तथा ते महत्तम मूल्य तथा ते महत्तम मूल्य एफ सॉरी एच लीधु छे एच पाई बाय फोर विधेय पोते आपसे तो अहिया किंमत मूकीए एटले साइन पाई बाय फोर प्लस कॉस पाई बाय फोर इज वन अपॉन रूट टू प्लस वन अपॉन रूट टू इज रूट टू थाय याद रखो आ एनु महत्तम मूल्य थी गयु केटलू इजी छे राइट चलो एना पछी चौथो एफ एक्स इज इक्वल टू साइन एक्स माइनस कॉस एक्स अंतराल आप्यो छे जीरो थी टू पाई अंतराल आप्यो छे जीरो थी टू पाई रीत आनी आ छे चलो एफ डेस एक्स साइन एक्स नो विकलित कॉस एक्स नो माइनस साइन एक्स इले प्लस तो से एफ डेस एक्स इक्वल टू जीरो लेता कॉस एक्स प्लस साइन एक्स इक्वल टू जीरो कॉस ने सामने ले जाओ तो साइन एक्स इज इक्वल टू माइनस कॉस एक्स कॉस वाले भागो इले टेन एक्स इज इक्वल टू माइनस वन अबे तमें विचारो કે 0 થી 2 પાઈ માં ટેન નું મૂલ્ય ઋણ ક્યાં મળે તો કે બીજા અને ચોથા ચરણમાં વળી 1 ક્યાં મળે તો કે પાઈ બાય 4 હે પાઈ બાય 4 મુખ્ય ખૂણો છે હવે બીજા અને ચોથા ચરણનો પાઈ બાય 4 તો જો પાઈ બાય 4 પછી અહીંયા આવશે 3 પાઈ બાય 4 પછી 5 પાઈ બાય 4 પછી અહીંયા આવશે 7 પાઈ બાય 4 આમ આ બે ખૂણા આપણને મળશે એટલે હું અહીંયા સીધી જ x ની કિંમત આમ લખી શકીશ x ઇક્વલ ટુ 3 पाई बाय 4 और 7 पाई बाय 4 એટલે તમારી પાસે બે નિર્ણાયક મૂલ્યો આયા હવે f ડબલ ડેશ માં વારાફરતી મૂકવાના જો f ડબલ ડેશ ધન તો ત્યાં આગળ સ્થાનીય ન્યૂનતમ જો f ડબલ ડેશ ઋણ તો ત્યાં આગળ સ્થાનીય ન્યૂનતમ અને પછી મહત્તમ અને ન્યૂનતમ કિંમત તમારે શોધવાની છે એટલે આ દાખલો હું અહીંયાથી તમને કરવા આપું છું સમજ પડે એટલા માટે સો ઝડપથી લખી લો આટલું ચલો પાંચમા અને છઠ્ઠા દાખલા આ બધા ત્રીજાના જ જો જ્યાં સુધી તમને સંવૃત અંતરાલ ના આપે ને ત્યાં સુધી તમારે વૈશ્વિક મહત્તમ ન્યૂનતમની ચર્ચા કરવાની નથી વૈશ્વિક એટલે નિરપેક્ષ બરાબર માત્ર અને માત્ર સ્થાનીય મહત્તમ ન્યૂનતમની ચર્ચા કરવાની આમાંય નથી અંતરાલ સંવૃત અને સંવૃત અંતરાલ આમાંય નથી સો બંને દાખલામાં આપણે માત્ર અને માત્ર લોકલ એટલે કે સ્થાનીય મહત્તમ ન્યૂનતમની ચર્ચા કરીશું બરાબર ચલો રીતે ની એ જ f ડેશ x લાવ y ઇક્વલ ટુ 3x સ્ક્વેર માઇનસ 12x પ્લસ 9 બધામાંથી 3 કોમન નીકળે છે સો બચીશું x સ્ક્વેર માઇનસ 4x प्लस थ्री इसके अवयव पड़ेंगे सो इक्वल टू थ्री इंटू एक्स स्क्वायर माइनस थ्री एक्स माइनस एक्स प्लस थ्री इक्वल टू जीरो थ्री पहला बे माथी एक्स कॉमन तो बचेगा एक्स माइनस थ्री अहियाँ थी माइनस वन कॉमन सो एक्स माइनस वन
આ આપણને f'x મળ્યું પ્રથમ વિકલન ફળથી આપણને નિર્ણાયક મૂલ્ય મળશે f'x = 0 લેતા f'x = 0 લેતા 3 ઇન્ટુ x માઇનસ 1 ઇન્ટુ x માઇનસ 3 = 0 therefore x માઇનસ 1 = 0 or x minus 3 equal to 0. So either x is equal to 1 or x is equal to 3. આપણ અહીંયા બે નિર્ણાયક મૂલ્યો મળ્યા, એક માટે મહત્તમ ને એક માટે ન્યૂનતમ, એ નક્કી થઈ ગયું. બેવ મહત્તમ કે બેવ ન્યૂનતમ નહીં હોય. આ મૂલ્યો મારે f ડબલ ડેશ માં મૂકવાના છે. સો એના માટે f ડેશ x ને ફરીથી બોલાવો. f ડેશ x equal to 3x square minus 12x plus 9. So f double dash x equal to 6x minus 12. હવે વારાફરતી બંને કિંમત અહીંયા મૂકીશું. પહેલા 1 લઈએ છે. So f double dash 1 is equal to 6 into 1 minus 12 is minus 6 which is less than 0. માટે f a x is equal to 1. આગળ સ્થાનીય મહત્તમ છે, સ્થાનીય મહત્તમ છે તેમ કહેવાય, તથા તે મહત્તમ મૂલ્ય આપશે વિધેય પોતે, એટલે વિધેયને 1 આપો. સો ઇક્વલ ટુ 1 ક્યુબ માઇનસ 6 ઇન્ટુ 1 સ્ક્વેર प्लस 9 इंटू 1 प्लस 15 इक्वल टू 1 माइनस 6 प्लस 9 प्लस 15 15 9 માં થી જોવા જાય તો 3 15 ને 3 18 ને 1 19 આ તેનું સ્થાનીય મહત્તમ મૂલ્ય થયું. હવે બીજી કિંમત મૂકીએ છે. હવે આપણે મૂકીશું ક્યાં ગયું 3 f ડબલ ડેશ માં. સો f ડબલ ડેશ 3, ચલો 3 ક્યુબ માઇનસ 6 ઇન્ટુ 3 સ્ક્વેર પ્લસ 9 ઇન્ટુ 3 પ્લસ 15. હવે આ કામ તમને જાતે આપું છું. f ડબલ ડેશ અહીંયા ઋણ છે તો અહીંયા કમ્પલસરી ધન જ આવશે, અને ધન આવશે એટલે સ્થાનીય ન્યૂનતમ, સોરી હા સ્થાનીય ન્યૂનતમ છે. હવે 1 3 તમારે પાછું અહીંયા મૂકવાનું. સોરી મેં મિસ્ટેક કરી છે. આ x બરાબર 3 આપણે દ્વિતીય વિકલન માં એટલે અહીંયા મૂકવાનું છે. તો f ડબલ ડેશ 3 ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 3 માઇનસ 12 ઇક્વલ ટુ 6 વિચ ઇઝ ગ્રેટર દેન 0, એટલે ગ્રેટર દેન 0 આવ્યું એટલે સ્થાનીય ન્યૂનતમ છે. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આપશે કોણ? વિધેય પોતે. એટલે અહીંયા તમારે કિંમત મૂકી અને આટલું કામ જાતે કરવાનું છે. આ આખો રસ્તો થયો, આખો રસ્તો. હજી આમાં નિરપેક્ષ મહત્તમ ન્યૂનતમ આપણે શોધ્યા નથી. કેમ? તો કે સંવૃત અંતરાલ નથી. તો દાખલામાં જ્યારે તમને સંવૃત અંતરાલ આપેલો હશે ત્યારે નિરપેક્ષ મહત્તમ ન્યૂનતમ સાથે આખો દાખલો આપણે કમ્પ્લીટ દાખલો થશે, બરાબર. ચલો એના પછી છઠ્ઠો દાખલો. રીતેની એ જ આની આ જ રીતે ટ્રેન ચલાવવાની છે. ચલો જી ડેશ એક્સ x by 2 નું વિકલિત થશે 1 by 2 અને 2 by x નું થશે minus 2 upon x square. હવે 2x square લસા લઈએ તો x square યહાં ઓર 2 વહાં મલ્ટીપ્લાય હોગા. સો x square minus 4 upon 2x square. હવે g dash x બરાબર 0 લેશો એટલે તમને નિર્ણાયક મૂલ્યો મળશે. તો g dash x equal to 0 લેતા x square minus 4 upon 2x square equal to 0. Therefore, x square minus 4 equal to 0. Therefore, x square is equal to 4. Therefore, x is equal to plus or minus 2. x is equal to plus or minus 2 એટલે આપણને બે નિર્ણાયક મૂલ્યો મળ્યા. રેની એ જ રીત. ચલો આવો લાઈનમાં જી ને બોલો, જી ડેશ, જી ડબલ ડેશ લાવું છે એના માટે જી ડેશ ને બોલાવો. ચલો જી ડેશ એક્સ
इक्वल टू 1/2 -2 अपॉन x स्क्वायर हूँ फरी थी विकलन करूँ छू g" x इसका 0 आनु तसे -2 अपॉन x क्यूब એટલે -2 એટલે +4 अपॉन x क्यूब એટલે આ એનું વિકલિત થઈ ગયું હવે વારાફરતી આ કિંમતો આપણે અહીંયા મૂકવાની છે અને g" નું મૂલ્ય લાવવાનું છે તો પહેલા મેં કિંમત લીધી +2 चलो g" 2 is 4/2 cube is 1/2 which is greater than 0 therefore g a x बराबर 2 आगर x बराबर 2 आगर स्थानीय न्यूनतम छे g a x बराबर 2 आगर स्थानीय न्यूनतम छे तथा न्यूनतम मूल्य तो ए कौन आपसे अपने विधेय पोते x ની જગ્યા 2 લો સો ઇક્વલ ટુ 2/2 +2/2 ઇક્વલ ટુ 2 આખું વાતાવરણ 2 માં છે જેમ મેં 2 માટે વાત કરી એમ હવે તમારે g" -2 માટે જાતે કરવાનું છે આ પણ એક રીત થઈ આ બધા એના અસલી દાખલા ચાલુ થયા હવે ધીરે ધીરે હજી સમૃદ્ધ અંતરાલ આવશે એટલે ઓર મોટા દાખલા આવશે અને પછી કુટ પ્રશ્ન પ્રકારના દાખલા જે ચોક સૂચના તમને એ આપવાની છે દોસ્તો કે જે આ છઠ્ઠા દાખલા સુધી આપણે જોયું તો સાતમો અને આઠમો ત્રીજાનો સાતમો અને આઠમો એ બે દાખલા હું તમને હોમવર્ક માંગુ છું આ બંને દાખલા પણ તમે પ્રેક્ટિસ માટે કરજો એના પછી કેપિટલ 4 પણ હું તમને હોમવર્ક માં આપું છું કેપિટલ 5 થી આવતી વખત હું દાખલા કરાવવાનો છું એટલે ત્રીજાનો સાતમો અને આઠમો અને ચોથાના 3 દાખલા છે એમાં ચોથાના પહેલા માટે તમને હિંટ આપી દઉં કે ચોથાના પહેલા દાખલામાં તમને મેં આગળ લખાયું છે એ પ્રમાણે કે ઘાતાંકીય વિધેય હંમેશા ધન હોય એનો ઉપયોગ થાય છે ખાસ યાદ રાખજો તમને આવડી જ જશે એમાં કંઈ ખાસ બીજું મારે કહેવાની જરૂર રહેતી નથી તો બધા મિત્રોને ખાસ કહું ત્રીજાનો સાતમો આઠમો ચોથાના 3 એમાં પહેલું ઘાતાંકીય વિધેય છે ઘાતાંકીય વિધેય હંમેશા ધન હોય એ નિયમથી તમે દાખલો કરી શકશો અને હું આવતી વખતે પાંચમા દાખલાથી જેમાં સંવૃત અંતરાલ પણ આપેલા છે એટલે કે જેમાં નિરપેક્ષ મહત્તમ ન્યૂનતમની પણ ચર્ચા થવાની છે એ દાખલાઓનો આરંભ થશે યાદ રાખજો બરાબર છે સો ઓકે સી યુ બાય બાય ટાટા